ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 29 ડિસેમ્બરથી ટીવી ગ્રાહકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ટીવી ગ્રાહકોએ ચૂકવવા પડતા માસિક બિલ ઉપર પડશે. તો શું છે આ નિયમ અને તેનાથી આમ જનતાને કેટલો ફેર પડશે જુઓ અહેવાલમાં. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડીટીએચ ઓપરેટર અને કેબલ ઓપરેટરો માટે 29 ડિસેમ્બર 2018થી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ટ્રાયનું કહેવું છે કે નવા નિયમોને કારણે દર્શકોને કોઈ વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે અને માત્ર 130 રૂપિયામાં ફ્રી ટુ એર ચેનલો જોવા મળશે. પરંતુ વધારાની ચેનલો માટે દર્શકોએ અલગ અલગ ચેનલ દીઠ અલગ અલગ ચાર્જ ચૂકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે દરેક ઘરોમાં આશરે 25-35 ચેનલો એવી હોય છે કે જે નિયમિત સ્વરૂપે જોવાતી હોય છે, ત્યારે તેની જો ગણતરી કરવામાં આવે તો દર્શકોને માસિક 500-600 રૂપિયા જેટલો ખર્ચ ચૂકવવો પડશે. તો સાથે જ ફ્રી ટુ એર ચેનલોના વધારાના 130 રૂપિયા પણ ચૂકવવાના થશે, એટલે કે કુલ ખર્ચ 600-700 રૂપિયા જેટલો દર્શકોએ ચૂકવવો પડશે. હવે આ સરકારે એવા નિયમો લાગુ કર્યા છે કે જેનાથી આમ પબ્લિક છે એના માથે બહુ મોટું ભારણ આવવાનું છે. કારણ કે જે લોકોએ ભાવ અત્યારે કહે છે કે જી ટીવીનું પેકેજ છે એનો અલગ ભાવ, સ્ટાર પ્લસનું પેકેજ છે એનો અલગ ભાવ, સોનીનું છે એનો અલગ ભાવ, ઇન્ડિયાકાસ્ટનું છે એનો અલગ ભાવ, બધાના અલગ અલગ ભાવ કર્યા છે. અને એક પેકેજ એ લોકોએ તૈયાર કર્યું છે કે જે એક પેકેજની કિંમત 50 રૂપિયાથી નીચે છે નહીં, બધાની 50 રૂપિયા 60 રૂપિયાની આસપાસ એ લોકોએ કિંમત મૂકેલી છે. હવે એ કિંમત પ્રમાણે જો તમે અત્યારે જોવા જાઓ તો ઓછામાં ઓછું કેબલ ઓપરેટરને 300-400 રૂપિયા પડે છે. તો કેબલ ઓપરેટર પબ્લિકને કઈ રીતે આપશે, કયા ભાવે આપશે? ઓછામાં ઓછું 500-700 રૂપિયા જ્યારે આપશે ત્યારે પોસાશે. કારણ કે કેબલ ઓપરેટરે એમને પોતાનું મેન્ટેનન્સ કાઢવાનું હોય છે, ઓફિસના ખર્ચા કાઢવાના હોય છે, બધું કાઢવાનું હોય છે. એટલે પબ્લિકના માથે આ મોટો ભાર જ છે. એક આ જે અત્યારે જે સરકારે કર્યું છે એ બહુ જ ખોટું પગલું કર્યું છે, બરાબર છે. અને આ જે આપણે ચોકીદાર કહીએ છીએ કે ચોકીદાર એ કરે છે, પણ ચોકીદારે નાનો ભાઈ છે એને તો રફાલમાં બધું કમ્પ્લીટ કરી આપ્યું છે, હવે આ મોટા ભાઈને કમાવાના ધંધા કરી આપ્યા લાગે છે. અરે અત્યારે જે આ રેટ આવી રહ્યો છે ને, હજી રેટ કંઈક સમજણ નથી પડી રહી, કારણ કે આમાં બહુ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. અને આમાં ખાલી એડ જ બતાવી કરે છે, પણ શું કરવા માગે છે, શું રેટ લાવે છે કે પબ્લિક ઉપર જે ભાવ વધારો આવશે એનાથી કોઈ જે આ મનોરંજનનું કામ છે તે તો મનોરંજનનું રહેશે જ નહીં. એને પબ્લિક ઉપરથી અમારા ઉપર એવું ભારણ પડશે કે ધંધો કઈ રીતે કરો એમને તકલીફ પડી જશે. મહત્વનું છે કે દેશભરના કેબલ ઓપરેટરો ટ્રાયના નિયમો સામે મેદાનમાં ઉતર્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આણંદ અને ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ત્યાં કેબલ ઓપરેટરો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેબલ ઓપરેટરો દ્વારા રેલી કાઢવામાં આવે છે, તો સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવે છે. જો આ નિયમ લાગુ કરવામાં આવશે તો કેબલ ટીવીની સુવિધા બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ કેબલ ઓપરેટરો ઉચ્ચારી રહ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ટ્રાય દ્વારા હાલની જે પ્રણાલી બદલવાની વાત છે અને નવી પ્રણાલી લાગુ કરવામાં આવી રહી છે તેનું મુખ્ય કારણ જીઓની એન્ટ્રી છે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા જીઓએ ટેલિકોમ સેક્ટરમાં આગમનની સાથે જ મહિને અનેક જીબી ફ્રી ડેટા આપવાની જાહેરાત કરી હતી, જેની સીધી જ અસર વોડાફોન એરટેલ જેવી કંપનીઓને પડી હતી. એટલું જ નહીં, તે કંપનીઓના નાકે દમ લાવી દીધો હતો. ત્યારે હવે ટેલિવિઝન ક્ષેત્રે અંબાણી ગ્રુપ કેબલ ઓપરેટરોને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરશે. મોટી કંપનીનો ફાયદો થશે, નાના કેબલ ઓપરેટર તો જે મિજનમ ધંધાવાળા છે એ બેરોજગાર થઈ જશે. કેમ કે આ મલ્ટીનેશનલ કંપનીઓ છે એને ફાયદા પહોંચાડવા માટે સરકાર કામ કરે છે. ત્યારે ઘણી મોટી ચેનલો દ્વારા તેના પેકેજના ભાડા ઘટાડવાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં 90% જેટલો ઘટાડો હશે તેવું પણ માનવામાં આવે છે. ત્યારે ટાટા સ્કાય, વિડીયોકોન, ડીશ ટીવી, ડેન ટીવી, જીટીપીએલ જેવા ઓપરેટરોએ પણ પોતાની રણનીતિ બદલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે 29 ડિસેમ્બરે ટ્રાય દ્વારા લાગુ થતા આ નિયમથી ગ્રાહકોને ફાયદો થશે કે કેમ, કે ડીટીએચ ઓપરેટરોને ફાયદો થશે કે પછી સરકારની ટેક્સ દ્વારા થતી રેવન્યુમાં વધારો થશે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.